જેતપુરમાં વીર ચાપરાવાળા બાપુની છઠ્ઠી પ્રતિમા અનાવરણ તિથિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી તેમજ ઢોલ નગારા સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેતપુરમાં ચાપરાજપુરની બારીએથી વીર ચાપરાજવાળા બાપુના મંદિરે હાર તોરા કરી વિશાળ શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં 15 ઘોડા 50 બાઇક અને ગાડીઓ અને બગીચાઓ સાથે નીકળેલા શોભાયાત્રા ખાખામઢી અમરનગર રોડ સરદાર ચોક ખાતે આવીને સરદાર ચોકમાં આવેલ સરદાર પટેલની પ્રતિમાને હાર તોરા કરી તીન બત્તી ચોક ખાતે આવી હતી વીર ચાપરાજવાળા બાપુને હાર તોરા કરેલા બાદ આ તકે ગુજરાત રાજપૂત કરણી સેનાના પ્રમુખ રાજેન્દ્રસિંહ શેખાવત ખાસ હાજર રહ્યા હતા અને વીર ચાપરાજવાળા બાપુની પ્રતિમાને હાર તોરા કર્યા બાદ આ શોભાયાત્રા ધારેશ્વર ખાતે આવેલ સૂર્ય મંદિર ખાતે સમાપન થઈ હતી આ શોભાયાત્રામાં પીઆઈ એમએન રાણા દ્વારા સુંદર બંદોબસ્ત ગોઠવાયો હતો આ શોભાયાત્રામાં ઘોડા દ્વારા વિવિધ પ્રકારના કર્તવ્યો યોજવામાં આવ્યા હતા જય હિન્દ જય ભારત આજ વીર ચાપરાજવાળાજી કા પુણ્યતિથિ હૈ और आज के दिन मैं गौरवान्वित महसूस कर रहा हूं कि मुझे मुन्ना भाई और उनकी टीम ने यहां पे आमंत्रित किया मेरे साथ हमारे उपाध्यक्ष दीपक काठी जी हमारे उपाध्यक्ष अजय सिंह जी हमारे उपाध्यक्ष तरुण सिंह जी और बाकी राजकोट के चंदू जी और उनकी टीम सारी उपस्थित हुई है वीर चापराज जी का जो इतिहास है वो यह बताता है कि किस तरह अपने जेतपुर की सुरक्षा यहाँ की जनता की सुरक्षा के लिए जो उन्होंने बलिदान दिया उस बलिदान को वर्णन करने के लिए मेरे पास या इस भूमि के जनता के पास लफ्ज़ नहीं है शब्द नहीं है मैं यही चाहूँगा कि इस भूमि की जनता उसी तरह जिस तरह वीर चापराज जी ने अपने भूमि की रक्षा के लिए अपना बलिदान दिया यहाँ की जनता उनके नक्शे कदम पे चले और उन्हें सच्ची श्रद्धांजलि दे जय हिंद भारत गरीब गुजरात फारूक मोदन एनएस गुजरात न्यूज जेतपुर